માંડવી તાલુકાના જખણિયા ગામના બાલાજી હનુમાન મંદિર ખાતે માંડવી તાલુકાના ભારતીય કિસાન સંઘ દ્વારા અગત્યની મીટિંગ યોજાઈ. માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ દ્વારા મીટિંગ યોજાઈ હતી, જેમાં બહોળી સંખ્યામાં ખેડૂતો હાજર રહી ભારે રોષ સાથે સરકાર સામે બાયો ચડાવી હતી. છેલ્લા ઘણા સમયથી ખેડૂતોની અનેક માંગોને સ્વીકારવામાં આવી નથી, તેમજ મીટર પ્રથા હટાવવાની માંગ પણ હજી સ્વીકારવામાં નથી આવી, જેના વિરોધમાં આગામી તારીખ 25-8-22 ના ખેડૂતો ગાંધીનગર ખાતે ધરણા પ્રદર્શન કરશે તેવું આજની મીટિંગમાં આહવાન કરાયું હતું. સ્ટોરી સુનિલ મોતા, માંડવી, કચ્છ. મારું નામ રતિલાલ હરજી રાબડિયા, માંડવી તાલુકા ભારતીય કિસાન સંઘ પ્રમુખની જવાબદારી મારી છે. સમસ્યા તો આજથી 2 વર્ષ પહેલાં પ્રદેશ લેવલે જે મીટર પ્રથા મરજિયાત કરવા બાબતે સરકારને અનેકવાર તાલુકા લેવલે, જિલ્લા લેવલે, પ્રદેશ લેવલે સરકારને જાણ કરવા છતાં સરકાર આજ દિવસ સુધી એના ઉપર કાંઈ પણ ધ્યાન નથી આપ્યું. એટલે અમારે હવે આખા પ્રદેશ લેવલે ગાંધીનગર અચોક્કસ મુદતના ધરણા માટે 2 દિવસ પછી જ ત્યાં બહોળી સંખ્યામાં ખેડૂતો ત્યાં આખા ગુજરાત પ્રદેશથી ત્યાં ખેડૂતો એકઠા થશે, અને જ્યાં સુધી સરકારનો નિર્ણય નહીં લાવે ત્યાં સુધી ત્યાં ખેડૂતો અચોક્કસ મુદતના ધરણા માટે બેસી રહેશે. અને અમારા માંડવી તાલુકામાંથી 25 તારીખે 200-300 ખેડૂતો ત્યાં હાજરી આપશે. એવી રીતે આખા કચ્છ જિલ્લામાંથી જેમ અમારા પ્રમુખ શિવજીભાઈએ જે ત્યાં કમિટમેન્ટ આપ્યું છે કે મારા જિલ્લામાંથી દરરોજના 1000 ખેડૂતો આવશે, એવી રીતે અમે માંડવી તાલુકામાંથી 200-300 ખેડૂતો ત્યાં ધરણા માટે જવા તૈયારી તૈયારી માટે જ આજે અમે આ મીટિંગ આજે બોલાવી છે. અને જ્યાં સુધી સરકારનો નિર્ણય નહીં લે ત્યાં સુધી ત્યાં હટે. જો સરકાર આ નિર્ણય નહીં લે તો સરકારે પોતાને હટી જવાની તૈયારી રાખે. મારું નામ પરસોત્તમભાઈ પોકાર, કચ્છ જિલ્લાના ઉપપ્રમુખની જવાબદારી. અમારી માંગ સરકાર કને એક જ છે કે અત્યારે અમે આટલા કાર્યક્રમ કરીને થાક્યા, હવે સરકાર જે છે ખેડૂતોને કામ કરે કે રોડ ઉપર આવવા માટે જો મજબૂર કરે તો આ દેશની કમનસીબી હોઈ શકે. કારણ કે ખેડૂતને જો જગતનો તાત કીધો હોય એ જરાય ને 2 મિનિટની પણ ફુરસત નથી. અને જો કોરોના કાળમાં પણ જો GDP બચાવી હોય તો આ કિસાનોએ બચાવી હતી. જો એ સરકાર ભૂલી જતી હોય તો આવનારા દિવસોની અંદર એ ઘરે બેસવાની તૈયારી રાખે. આ ખેડૂતોની અંદરની હૈયાવરણ છે. અને જો જગતના તાતને જો રોડ ઉપર તમે જો લાવવા માગતા હો તો તમે ઘરે બેસવાની તમારી તૈયારી રાખજો. આ અમારું ખુલ્લું ચેલેન્જ છે સરકારશ્રીને, કે અમારા મુદ્દા ઉકેલો નહીં તો ખુરશી ખાલી કરો. આ અમારું આખરી અલ્ટિમેટમ છે. મારું નામ સવિતાબેન નાનાલાલ છાભૈયા, ગામ વરજડી, તાલુકો માંડવી. અમારી સમસ્યા તો અમારા પ્રમુખ સાહેબે વર્ણવી, એની સાથોસાથ અમે મહિલાઓ પણ એના સાથમાં છીએ અને જ્યાં પણ જવાનું કહેશે ત્યાં અમે જવા તૈયાર છીએ. ને સરકાર જો અત્યારે આ ધરણા ઉપર ગાંધીનગર જવાના છે એની સાથે અમે મહિલા પણ જશું, અને જો એમાં નહીં માને તો ભાઈએ વાત કરી કે કાં તો મીટર પ્રથા દૂર થાય ને કાં તો સરકાર દૂર થાય, એમાં અમારો સાથ સહકાર, મહિલાઓનો પૂરો સાથ સહકાર છે. વેલાણી મણિલાલ દેવજી, કચ્છ જિલ્લામાં વાલીની જવાબદારી છે. આજે ઘણા બધા મુદ્દા તો છે જ, પણ જે મીટરનો મુદ્દો છે એ ઘણાને ખેડૂતોને અત્યારે મજબૂરીથી મીટર લેવા પડ્યા છે. જે તે વખતે મીટર પ્રથા નરેન્દ્ર મોદી સાહેબે ગુજરાતમાં જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે એને મીટર પ્રથા અને ડ્રીપ પ્રથા ફરજિયાત રાખ્યું. એટલે ના છૂટકે પ્રદેશ લેવલે તો આ મીટરની જો કે મનાઈ જતી, જ્યારે 19 જણા શહીદ થયા હતા જ્યારે મીટર કાઢતી વખતે, ત્યારે માનસિકતા પ્રદેશની પણ નહોતી કે મીટર લેવાની, પણ છતાં પણ એક ખેડૂતોનું દુઃખ સમજી અને પ્રદેશ લેવલે એમ કીધું કે ભલે અત્યારે આપણે મીટર લઈએ પણ મીટર આપણે કોઈ ગાળે પોસાશે એવી વિશ્વાસતું નથી, છતાં સમય આવશે, સમય અનુસાર આપણે આગળના પગલાં જે કાંઈ કરવું પડશે, આંદોલન સ્વરૂપે આપણે જે કાંઈ કરવું હશે એ કરશું. તો આ સમય હવે પાકી ગયો છે. ઘણા બધા મુદ્દા છે, રીસર્વેના મુદ્દા છે, વૃક્ષોના ઘણા મુદ્દા છે, એટલે મુદ્દાઓ ઘણા બધા છે. આ સરકાર હાલમાં ખેડૂતો, કિસાન સંઘ, ભારતીય કિસાન સંઘ, ગુજરાત પ્રદેશનું કોઈ પણ એક પણ વાત સ્વીકારવા તૈયાર નથી. એટલે ના છૂટ, ઘણી વખત ટેબલ બેઠક ટોક કરી પણ કોઈ પણ મુદ્દા ઉકેલી શક્યા નથી. તો આ જે વીજદર છે, વીજદર સમાન વીજદર હોવો જોઈએ ગુજરાતમાં, એવું
જ્યારે મોદી સાહેબ જ્યારે આવ્યા ને ત્યારથી ગુજરાત પ્રદેશનો આ એજન્ડા છે, આ એજન્ડાને માધ્યમ રાખી અને આ જે મીટર અને હોર્સપાવર એ પણ વીજ સમાંતર દૂર થઈ ગયો અને ભવિષ્યમાં જે કેનાલ આવશે કેનાલનો પણ એનો પણ સમાંતર નહીં રહે, તો પહેલેથી પણ માંગણી છે કે વીજ સમાંતર પાણી અમને વીજ સમાંતર બધું સમાંતર જોઈએ, એકને ખોળને એકને ગોળ, એકને 5 રૂપિયામાં પેદાશ થાય અને એકને 50 રૂપિયા ખર્ચ થાય, આ કોઈ પણ કાળે પોસાય એવી સ્થિતિ નથી. એક ખેડૂત મરતો રહે અને બીજો જીવતો રહે, આ જે ભાગલા પાડવાની જે નીતિ છે એ નીતિ દૂર કરવા માટે જે 25 તારીખનું આખું પ્રદેશ લેવલે આયોજન થયું છે કે જેમાં કે ઘણા બધા મુદ્દા લઈ લીધા છે, એમાં આ મેઇન સમાન વીજદરનો મેઇન મુદ્દો છે. જ્યાં સુધી આ વીજદર સમાંતર નહીં પહોંચાડે ત્યાં સુધી ગાંધીનગર મધ્યે અચોક્કસ મુદતના ધરણાનો કાર્યક્રમ ચાલુ રહેશે. જ્યારે આ સરકાર આ મુદ્દાનો સમાધાન લેશે ત્યારે જ આ મુદ્દાનો નિરાકરણ આવશે, ત્યારે જ ત્યાંથી ઉઠશું. અને આજે માંડવી તાલુકાની જે ભારતીય કિસાન સંઘની જખણીયા મધ્યે જે મિટિંગ હતી તેની અંદર આક્રોશ ભર્યો, દરેક ખેડૂતનો આક્રોશ હતો કે જ્યાં સુધી આપણી સરકાર વાત ન સાંભળે ત્યાં સુધી આપણે બધા ત્યાં જઈએ અને આ આંદોલન જે અચોક્કસ મુદતનું છે જ્યાં સુધી નિરાકરણ ના આવે ત્યાં સુધી આપણે ત્યાં જ બેસશું, એવો દરેકનો સહયોગ મળ્યો છે. અને સહયોગ ભવિષ્યમાં અને જિલ્લા લેવલે વધારેમાં વધારે માણસો, ખૂબ મોટી સંખ્યામાં માણસો ત્યાં જોડાશે અને સરકાર જો આમાં કાંઈ પણ જે જતા ખેડૂતોને કન્નડગર કરશે તો જે તે સ્થળે કન્નડગર કરશે એ જ સ્થળે આંદોલન શરૂ થઈ જશે એવી સરકારને ચેતના પણ આપી હતી. ભવિષ્યમાં સરકારને વિનંતી કરી હતી કે ભાઈ તમને, તમે અમારા ભાઈઓ જ છો, આ સરકારમાંથી તમને અમને કાઢવા નથી માગતા, પરંતુ અમારા જે મુદ્દા છે એનું મુદ્દાકરણ નહીં આવો તો અમે જરૂર કાંઈ પણ અલગ અમને કાંઈ પણ ઉલ્લેખ લેવો પડશે. માટે તમને આજે પણ વિનંતી કરી છે કે જે ભાઈ અમારા મુદ્દા છે, તમે અમારા ભાઈઓ જ છો, તો વહેલી તકે અમારા મુદ્દા ઉકેલો. 25 તારીખના પણ અમને આવવું ન પડે અને અમારા બધા મુદ્દા ઉકેલી જાય તો અમે તમને ખોબે ખોબા ભરીને પાછા મત આપશું, પણ જો નહીં કરો, ખેડૂતના જો સાથી નહીં બનો તો અમારે ના છૂટકે કોઈ અલગ પગલાં લેવા પડશે એવી પ્રાર્થના, એવી તમને સરકારશ્રીને આપના માધ્યમથી હું ચેતવણી આપું છું કે ભવિષ્યમાં અમને કોઈ બીજી દિશા ન પકડવી પડે. અમે બીજી દિશામાં જવા પણ નથી માગતા, પરંતુ ના છૂટકે જવું પડે તો એ દુઃખની લાગણી છે. માટે તમારા માધ્યમથી સૂચના આપું છું, સરકારશ્રીને જાણ કરવા માગું છું કે વહેલી તકે આ મુદ્દાનો નિર્ણય કરે. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. મુંદ્રા બારોઈ નગરપાલિકાના તમામ ચેરમેનશ્રીઓ, સદસ્યશ્રીઓ તથા સ્ટાફ, શ્રી કિશોરસિંહ પરમાર માનનીય પ્રમુખશ્રી, શ્રીમતી ચંદ્રિકાબેન પાટીદાર માનનીય ઉપપ્રમુખશ્રી, શ્રી દયાલાલભાઈ આહિર માનનીય કારોબારી ચેરમેનશ્રી, ચીફ ઓફિસરશ્રી. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી પ્રમુખશ્રી મુંદ્રા તાલુકા પંચાયત, રાણીબેન ચેતનભાઈ ચાવડા, સરપંચ શ્રી છસરા ગ્રામ પંચાયત ચેતનભાઈ ચાવડા. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી કરણ ભૂપેન મહેતા, પ્રમુખ શ્રી મુંદ્રા શહેર યુવા ભાજપ. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી રવાભાઈ આહિર, મહામંત્રી શ્રી મુંદ્રા તાલુકા ભાજપ. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે ભારતના સૌ નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના. શુભેચ્છક શ્રી રતનભાઈ ગઢવી, 108 ગૌરક્ષા સેવા ટ્રસ્ટ મુંદ્રા. હેલ્પલાઇન નંબર 9913099551, 9712340099. મુંદ્રા તાલુકા તલાટી મંડળ તરફથી 15 ઓગસ્ટની દરેક ભારતીય જનતાની શુભેચ્છા. પ્રમુખ શ્રી મિતલબેન રાવલ, ઉપપ્રમુખ શ્રી નીતિશભાઈ વાઘેલા, મહામંત્રી શ્રી મામતભાઈ સોઢા, સહમંત્રી શ્રી ગોરધનભાઈ ગોહિલ, ખજાનશી શ્રી સવરાજભાઈ ગિલવા, ઓડિટર શ્રી કપિલભાઈ બારૈયા, મહિલા પ્રતિનિધિ શ્રી ઉષાબેન સોલંકી, જિલ્લા પ્રતિનિધિ શ્રી ઋતુરાજસિંહ ગોહિલ, મરુભાઈ ગિલવા, રાજલબેન ગઢવી, તરુણાબેન પ્રજાપતિ, હાર્દિકસિંહ જાડેજા, સંગઠન મંત્રી શ્રી વિજયભાઈ શ્રીમાળી, કન્વીનર શ્રી હરિભાઈ પટેલ, મીડિયા પ્રવક્તા શ્રી કેવળભાઈ જોશી. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામના.
શુભેચ્છક શ્રી અસલમ તુર્ક, માજી ઉપસરપંચ દ્રબ ગ્રામ પંચાયત. આઝાદી કા અમૃત મહોત્સવ ઉજવવા જઈ રહ્યા છીએ ત્યારે સૌ ભારતના નાગરિકોને 15 ઓગસ્ટની શુભકામનાઓ. શુભેચ્છક શ્રી મજીદ હાજી અહમદ તુર્ક, ઉપપ્રમુખ શ્રી કચ્છ જિલ્લા ભાજપ લઘુમતી મોરચો, માજી સદસ્ય શ્રી મુંદ્રા તાલુકા પંચાયત. નોંધ: સરકારની ગાઈડલાઈન મુજબ સોશિયલ મીડિયાના નિયમોના પાલન સાથે અમે જાહેરાતો પ્રકાશિત કરી છે.